તો ફ્રાન્સ ઘૂસણખોરી જેવી ઘટના ફરી સામે આવી છે અને જમૈકામાં એક પ્લેનને રોકી દેવામાં આવ્યું. દુબઈથી આવેલું પ્લેન જમૈકામાં રોકી દેવાયું. 250થી વધુ લોકો પ્લેનમાં સવાર હતા, એમાંથી 150થી વધુ ભારતીય હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો તેમાં સવાર હતા. મહેસાણાના શંકરપુરાના 5 લોકો હોવાની આશંકા. મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટથી સંડોવણીની માહિતી મળી. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, અગાઉ ફ્રાન્સમાં જે ફ્લાઇટ પકડાઈ હતી તેમાં પણ ઘણા ગુજરાતીઓનો ભારતીયોનો સમાવેશ થયો હતો. આ જે ફ્લાઇટને રોકી દેવામાં આવી છે એમાં કઈ બાબત સામે આવી છે? કઈ કન્ટ્રીમાં તેઓ ગેરકાયદેસર જઈ રહ્યા હતા? પ્રીતિ, વાત કરવામાં આવે તો અગાઉ જે રીતે ફ્રાન્સના વિટરી એરપોર્ટ પર જે ડંકી ફ્લાઇટ પકડાઈ હતી, એટલે કે આખી ફ્લાઇટ કબૂતરબાજી માટે બુક કરવામાં આવી હતી, તેવો એક બનાવ બનતા બનતા રહી ગયો છે. જમૈકા એરપોર્ટ પર એક ફ્લાઇટને રોકી લેવામાં આવી જેમાં 253 લોકો સવાર હતા અને તેમાંથી 175 કરતાં વધુ ભારતીયો હતા, જેમાં ગુજરાતી અને પંજાબી લોકો સૌથી વધુ હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ થોડા જ સમય પહેલાં એક પોસ્ટ સામે આવી છે, એટલે કે જમૈકા ઓથોરિટી દ્વારા, સરકાર દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં ફ્લાઇટમાં કંઈ પણ શંકાસ્પદ અથવા વિવાદિત નથી મળી આવ્યું. માત્ર 2 લોકો શંકાસ્પદ હતા જેઓને ત્યાં રોકી દેવામાં આવ્યા છે અને તે સાથે તમામ લોકો સાથેનું જે ફ્લાઇટ હતી તેને ત્યાંથી રવાના કરવામાં આવી છે. એટલે કે જે ઘૂસણખોરી કરવામાં આવતી હતી તે માત્ર અમેરિકામાં થઈ રહી હતી અને અમેરિકા પહોંચે તો તેમના પર ગુનો બનતો હતો. રસ્તા પર જવા માટે, એટલે કે જે રૂટ થકી તેઓ જઈ રહ્યા હતા, ગુજરાતથી દુબઈ ગયા, દુબઈથી તેઓ જમૈકા ગયા, જમૈકા સુધીના તેઓ પાસે વિઝા અને ટુરિસ્ટના જે તમામ જે દસ્તાવેજ રેકોર્ડ હોવા જોઈએ તે મળી આવ્યા છે. તેને લઈ અત્યારે જમૈકા ઓથોરિટીનું કહેવું છે કે આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. બીજી તરફ ગુજરાતના સ્ટેટ સીઆઈડી ક્રાઇમ અને દિલ્હીની એજન્સીઓ દ્વારા પણ એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે હજી સુધી આ અંગે કંઈ પણ ગુનાહિત મળી નથી આવ્યું, જેના જ કારણે જે જમૈકા ઓથોરિટીએ ફ્લાઇટને ફરી પાછા ત્યાંથી ટેકઓફ થવાની મંજૂરી આપી દીધી છે. તેમાંથી 2 લોકો માત્ર શંકાસ્પદ મળી આવે છે, જેમની અત્યારે તપાસ થઈ રહી છે. સાથે જ જો તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે, જેમના તેમની પાસે વિઝા નથી અથવા તો મંજૂરી નથી, તો અમેરિકા ઓથોરિટી દ્વારા ગુનો દાખલ થઈ શકે છે અથવા તો તેની તપાસ થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી, એટલે કે જે દેશો તે ફર્યા છે ત્યાં સુધીના વિઝા ઓન અરાઇવલ અથવા તો પહેલેથી તે લોકોએ ટુરિસ્ટ વિઝા લઈ લીધા હોવાની માહિતી સામે આવે છે. એટલે કે અત્યાર સુધીના તપાસની અંદર કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું. પરંતુ આ અંગે કાર્યવાહી બાદ જો ગુનાહિત કૃત્ય સામે આવશે તો તેની તપાસ ગુજરાત સુધી, કદાચ અમદાવાદ, મહેસાણા અથવા તો અન્ય શહેરો સુધી પણ પહોંચી શકે છે. ત્યારે હજી માત્ર વેઇટ એન્ડ વોચની સિચ્યુએશન છે. સીઆઈડી ક્રાઇમ સહિતની જે અન્ય એજન્સીઓ છે તે માત્ર અન્ય દેશો સાથે સંપર્કમાં છે અને આ અંગે કંઈ પણ ગુનાહિત બન્યું છે કે કેમ તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.